તમને જે આરક્ષણ મળેલું છે, તમે જે નોકરી લાગ્યા છો, એ નોકરી એ તમે હિન્દુ કે ખ્રિશ્ચન કે ઇસ્લામ કે બૌદ્ધ છો એના માટે નથી. તમને નોકરી મળી, તમે આદિવાસી છો, તમારી સંસ્કૃતિ છે, તમારી રૂઢી છે, તમારી પરંપરા છે, એટલા માટે તમને નોકરીઓમાં આરક્ષણ મળેલું છે. જળ જંગલ જમીનના અધિકારો મળેલા છે. હમણાં આપણી જમીન બીજો ખરીદી શકે દાદા? નહીં ખરીદે કે નહીં? 73 ડબલ એની જમીનનું સંરક્ષણ મળેલું છે. કોના આધારે? કે આદિવાસીની જમીન ખાલી આદિવાસી ખરીદી શકે. શું કામ? કારણ કે એ દેશના મૂળ માલિક છે. લોકો કલેક્ટર બને, મામલતદાર પીએસઆઈ બને, ધંધા રોજગારમાં લાગે, અને આપણો માણસ પગ પડા ધરમ ઝંડા લઈને ચાલી રહ્યા. આમાં ને આમાં આપણું આરક્ષણ જાય રહ્યું, જંગલ જાય રહ્યા, જમીનો જાય રહ્યા, નોકરીઓ જાય રહી, બધું આમાં આમાં જાય રહ્યું. શું કામ? કે આમ ફલાણા ધર્મ વાળા જેને યુવાનીમાં કલમ લેવાની જરૂર છે, એને ચોપડી પકડવાની જરૂર છે, એને કોમ્પ્યુટરની જરૂર છે, એ મણા કાં જઈ રહ્યો? હમણાં પગ પાડા જઈ રહ્યો. આ ગુલામી આને ઉખાડીને ફેંકી નાખવાની છે. કાં જાય? પગ પાડા. તારી આઈ જાતેલી, તારો બા જાતેલો, એમીને પૂછવાનું. તારા બાપ દાદા જાતેલા? ગુલામી કરતો થઈ ગયો અત્યારે. ફલાણો ઢીકણો બેહાડી, ડૂબાડવા જાય, વળાવવા જાય, ઉપવાસ રાખી. તમારા બાપ દાદાને પૂછો કે તમારી સંસ્કૃતિ કઈ હતી. કુને પૂછતેલા આપું? ખત્રી પૂજામાંથી ગુલામી બાજુ જતા રહ્યા.